बात करीशुं अमदावादथी मळता समाचारनी। खानगी शाळाओनी फी माफ करवा માટે હવે એનએસયુઆઈ પણ માંગ પ્રબળ બનાવતું જઈ રહ્યું છે। એનએસયુઆઈ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા, છ મહિનાની ફી માફ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે જ્યારે ફી ઉઘરાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે એનએસયુઆઈ ડીઓ કચેરી બહાર પહોંચ્યું અને ફી માફીની માંગ પ્રબળ બનાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી। સમાજતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। નરેન્દ્ર, ફી માફીનો જે મુદ્દો છે છેલ્લા કેટલાય સમયથી ચાલ્યો આવે છે, વીટીવી દ્વારા તો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, અભિયાન ચલાવવામાં આવ્યું, હવે એનએસયુઆઈ પણ ખાનગી શાળાઓની ફી માફ કરાવવા માટે મેદાને ઉતર્યું છે। હજી કોરોનાની મહામારી છે અને સ્થિતિની અંદર ઓનલાઈન શિક્ષણ અત્યારે હાલ શાળાઓની અંદર ચાલી રહ્યું છે અને આ સ્થિતિની અંદર એનએસયુઆઈ જે છે એ માંગ કરી રહી છે કે પ્રથમ સત્રની જે ફી છે એ માફ કરવામાં આવે અને એ પ્રથમ સત્રની ફી માફી સાથે જ અત્યારે હાલ આ જે ધરણા જે છે એ એનએસયુઆઈ અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે એની બહાર અત્યારે હાલ કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવી રીતના એનએસયુઆઈ જે છે અત્યારે હાલ ધરણા કરી રહ્યા છે। મહત્વનું છે કે અત્યારે હાલના સમયગાળાની અંદર સતત જે છે એ આંદોલનો ચાલી રહ્યા છે અને એ આંદોલનો જે છે એ જ પ્રકારના છે કે જો શાળાએ વિદ્યાર્થીઓ જતા નથી તો તેઓ ફી પણ ના ચૂકવે અને એના આધારે જ અત્યારે હાલ આ દેખાવો કરવામાં આવી રહ્યા છે। ભાવિક શા માટે પ્રથમ સત્રની ફી માફીની આપ માંગ કરી? જે રીતે સમગ્ર દેશ કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, મધ્યમ વર્ગ સામાન્ય વર્ગ અને દેશના તમામે તમામ નાગરિક અત્યારે પરેશાન છે, આર્થિક રીતે દેશ પડી ભાગ્યો છે, ત્યારે અમે વિદ્યાર્થીઓને રાહત મળે, વાલીઓને રાહત મળે તે માટે પ્રથમ સત્રની ફી માફી માટે અમે માગણી કરી રહ્યા છીએ। જો આ લોકો ફી માગણીની અમારી માંગ નહીં સ્વીકારે તો ડીઓ ઓફિસને તાળા મારવાના છીએ। પરંતુ અનેક શાળાઓ એવી છે કે જે અત્યારે હાલ ઓનલાઈન શિક્ષણ પણ આપી રહી છે ત્યારે નિખિલ શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે તેઓ કહી રહ્યા છે, તેઓ શિક્ષણ આપી રહ્યા છે અને એના જ કારણે ફી જે છે છ મહિનાની તો માફી ના કરી શકાય, શિક્ષણ મંત્રી પણ આવું કહી છે। પેલા તો ઓનલાઈન શિક્ષણથી તમામ વિદ્યાર્થીઓના આંખને નુકસાન થાય છે, પોતાને અત્યાર સુધી આ જ સરકાર મોટા મોટા વાયદાઓ કરતી, આ જ સરકાર એવું કે ફોન ની અંદર ફોનમાં નાના છોકરાઓને નહીં બતાવવા હતે, પરંતુ અત્યારે જ્યારે ફી સરકાર અને શાળા સંચાલક મંડળની મિલીભગતથી એપ્લિકેશનો દ્વારા શિક્ષણ એને આપવામાં આવે છે, એમાં પણ રેકોર્ડેડ આપવામાં આવે છે, કોઈ પણ લાઈવ ભણાવવામાં નથી આવતું, રેકોર્ડેડ આપવામાં આવે છે અને શિક્ષણમાં સ્કૂલ જે કોઈ વાલીઓ છે એ એવું ઈચ્છે છે કે એક સપ્તાહની એક સત્રની ફી માફ થવી જોઈએ અને સ્કૂલને ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ બચે છે, પાણીનો ખર્ચ બચે, ઇલેક્ટ્રિક ખર્ચ બચે, આવા તમામ ખર્ચો બચે છે તો શા માટે વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફ નથી કરતી સ્કૂલ? કે તો ફી માફી નહીં કરવામાં આવે તો શું કઈ કરીશું? અત્યારે હાલ તો આપણે આંદોલન શરૂ કર્યું, વિદ્યાર્થીઓની ફી માફી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ ભૂપેન્દ્ર ચુડાસમાની ઓફિસે પહોંચશે, એના ઘરનો ઘેરાવો કરશે, જરૂર પડશે એટલું મોટું આંદોલન કરશે, ઘર્ષણ કરશે, પણ વિદ્યાર્થીઓની ફી માફી કરવામાં આવશે એનએસયુઆઈ દ્વારા। તો અલગ અલગ માંગ કરવામાં આવી રહી છે જી, સરકાર જે છે એ ટસની મસ નથી થતી અને હજુ પણ એ આ સંદર્ભની અંદર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, અનેક વાલીઓને શાળાઓ પણ વારંવાર દબાણ કરી રહી છે કે તેઓ ફી ભરી જાય, શાળા સંચાલકો ચોખ્ખી દાદાગીરી કરી રહ્યા છે, ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એ પ્રકારની ખંડણી ઉઘરાવતો એ પ્રકારે પ્રેશર કરીને જયારે વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે, કામ ધંધા બધાના બંધ હતા અને જયારે વિદ્યાર્થીઓ ઘરે હતા તો ફી શેની માંગે છે? મેન્ટેનન્સ ફી કોઈ બિલ્ડિંગ બંધ હતા, બધું બંધ હતું, ત્યારે ટ્રાન્સપોર્ટ ફી સુધીની ફી જયારે સ્કૂલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, તો એનએસયુઆઈ પૂરા મૂડમાં છે, છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે અને ગાંધીનગર શિક્ષણ મંત્રીના ઘરે જવું પડે તો પણ આંદોલન ચાલશે, લાંબુ ચાલશે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું। તો અત્યારે હાલ જે છે એ દેખાવો કરવામાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે જે ઓફિસર્સ છે જિલ્લા શિક્ષણ અધિકારી ટીમના એ પણ અત્યારે હાલ બહાર આવ્યા છે અને જે છે એ જે એનએસયુઆઈની માંગો છે એ સંદર્ભની અંદર ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓ અત્યારે હાલ શાળાઓએ નથી જઈ રહ્યા, આમ છતાં પણ અનેક શાળાઓ એવી છે કે જે વારંવાર જે છે એ વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરી રહી છે અને આ જ બાબતને લઈને અત્યારે હાલ જે છે એ એનએસયુઆઈ છે એ દેખાવો કરી રહી છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે સ્કૂલ બંધ છે તો પછી ફી પણ ના જ લેવાવી જોઈએ અને એ જ બાબતને લઈને અત્યારે હાલ જે દેખાવો જે છે ધરણા સહિતના એ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહ્યા છે અને અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદની જે કચેરી છે ત્યાં એનએસયુઆઈ દેખાવો કરી રહ્યું છે। જી જાણકારી માટે તો સંવાદદાતા જોડાયા હતા, તેઓએ
प्रत्येक बाबतों ने लईने प्रकाश पाडवानो प्रयास कर्यो। खानगी शाळाओनी फी माफ करवा माटे एनएसयूआईए मांग प्रबळ बनावी।